नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। राज्यपाल आचार्य देवव्रत अने मुख्यमंत्री भूपेंद्र भाई पटेल वलसाड नी मुलाकात। मुख्यमंत्री श्री ना हस्ते वलसाड में सिटी बस सेवा नो आरंभ। नगरपालिका द्वारा टोकरखाड़ा स्कूल थी रैली नो आयोजन। अने वलसाड ना हालर में आवेली मुख्य शाला में अचानक लागी आग। हवे समाचार विगतवार जोईए। राज्यना राज्यपाल आचार्य देवव्रत अने मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल आज वलसाड जिलानी मुलाकाते आव्या हता, ज्यां तेओए सौप्रथम वलसाडना कपराड़ाना अंबेटीमां योजायेल प्राकृतिक खेती परिषदमां हाजरी आपी। आ कार्यक्रममां राज्यना नाणामंत्री कनुभाई देसाई, वलसाड जिलाना प्रगतिशील खेडूतो साथे मोटी संख्यामां स्थानिक खेडूतो पण उपस्थित रह्या हता। महत्वपूर्ण छे के राज्यपाल आचार्य देवव्रत द्वारा छेल्ला केटलाक समयथी राज्यभरमां प्राकृतिक खेतीनुं अभियान चलावामां आवी रह्युं छे, जे अंतर्गत राज्यना विविध जिलामां आवा प्राकृतिक खेतीना परिसंवादो योजाई रह्या छे। त्यारे आजे मुख्यमंत्री श्री अने राज्यपालनी हाजरीमां योजायेला आ प्राकृतिक खेती परिसंवादमां मुख्यमंत्री अने राज्यपाल उपस्थित खेडूतोने रासायनिक खेतीने तिलांजलि आपी प्राकृतिक खेती शुरू करवा आह्वान कर्युं हतुं। वधुमां राज्य सरकार द्वारा प्राकृतिक खेतीने वधुमां वधु खेडूतो प्राकृतिक खेतीमां जोडाय ते माटे पण प्रयासो करवामां आवी रह्या छे। तो राज्यपाल आचार्य देवव्रते जणाव्युं हतुं के आवनारा बे वर्षमां आखा गुजरातना प्राकृतिक आना माध्यमथी ઝેર મુક્ત કરાવીશું તેવું જણાવ્યું હતું અને ઉપસ્થિત ખેડૂતોને આ વખતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રાકૃતિક ખેતી અપનાવવાની સંકલ્પ કરવા આહ્વાન કર્યું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બેક ટુ બેઝિકના મંત્ર સાથે દેશમાં પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખાતર મુક્ત ખેતીની પ્રેરણા આપણને આપી છે। रासायनिक खातरों केमिकल्स का उपयोग ने बदले जीरो बजट फार्मिंग ने तेमने प्रोत्साहन आप राज्यपाल श्री आचार्य देवव्रत जी गुजरात में प्राकृतिक खेती ऑर्गेनिक प्रोडक्ट का उपयोग कर जमीन की जाड़वी ने एक जन अभियान बना दिए। तो आओ आज स्वतंत्रता दिवस पर हम सब एक संकल्प ले कि जैसे अंग्रेजों से भारत को मुक्त किया था, ऐसे आज हम संकल्प लें आने वाले दो वर्षों में गुजरात को यूरिया डीएपी जहर से मुक्त करके और इस धरती माँ को हम पवित्र बनाएंगे। पूज्य बापू का जो आदर्श था ग्राम स्वराज्य का, हमारे गांव समृद्ध हों, खुशहाल हों, उन्नत हों, भारतीय जीवन मूल्यों के अनुसार जीने वाले हो, तो इन संकल्पों के साथ हमने आगे बढ़ना है। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડની મુલાકાતે હતા, જ્યાં તેઓએ વલસાડ શહેરને સિટી બસ સેવાની ભેટ આપી છે। આજથી મુખ્યમંત્રીના હસ્તે વલસાડમાં સિટી બસ સેવાનો આરંભ થયો છે। રાજ્ય સરકારના સહયોગથી વલસાડ નગરપાલિકા દ્વારા હવેથી વલસાડ શહેરમાં ખૂણે ખૂણે સિટી બસ સેવા પૂરી પાડવામાં આવશે। કુલ 7 બસ શહેરના વિવિધ રૂટ પર દોડશે। આ મિનિમમ ભાડામાં બસ સુવિધા શરૂ કરવામાં આવી છે। સૌપ્રથમ વખત વલસાડને આ સુવિધા મળી રહ્યો હોવાથી લોકોમાં ઉત્સાહનો માહોલ છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી બતાવી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું। વલસાડ નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવનાર આ બસ સેવામાં સરકાર પણ સહયોગ કરશે અને તહેવારો વખતે મહિલાઓને મફત મુસાફરી પણ કરાવવા આવશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। આમ મુખ્યમંત્રીશ્રીએ આજે વલસાડ અને શહેરી બસ સેવાની ભેટ આપતા વલસાડવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે। વલસાડ શહેરમાં આજથી આ સિટી બસ સેવાનું લોકાર્પણ થઈ રહ્યું છે। આપણે જુદા જુદા 6 રૂટ નક્કી કર્યા છે, એમાં સમગ્ર શહેરને આવરી લીધું છે અને 7 બસો આ 6 રૂટ ઉપર નિયમિત ફર્યા કરશે અને એક બસ અંદાજે રોજના 200 કિલોમીટર જેટલું કાપશે અને આમાં જે કંઈ ખર્ચો આવશે, જે ખોટ જાય છે, સિટી બસ એટલા માટે નથી ચાલતી કે ખોટ જાય છે, તો સરકારશ્રીએ સ્પેશિયલ યોજના કરી રાજ્યની મહાનગરપાલિકાઓ અને અવર્ણી નગરપાલિકાઓમાં
જે ખોટ જાય એના 50% એટલે કે 12.5 રૂપિયા સુધી મેક્સિમમ સરકાર આપણને ગ્રાન્ટ આપશે અને બાકીનો ખર્ચો નગરપાલિકામાંથી કરવાનો. આ રીતનું એક યોજના સરકારે તૈયાર કરેલી હતી. તો આપણા સાઉથ ઝોનની અંદર વલસાડ, વાપી, ભરૂચ અને નવસારી આ 4 અવર્ગની નગરપાલિકા છે. આજે વલસાડની શરૂ થતાં આપણા સાઉથ ઝોનની 4 નગરપાલિકાઓમાં આ સેવાઓ શરૂ થઈ રહી છે. મિનિમમ 5 રૂપિયા ભાડું રહેશે અને મેક્સિમમ 10 રૂપિયા જેટલું ભાડું રહેશે. ભાડાની દરખાસ્ત આપણે કરી દીધી છે અને ભાડું મંજૂર થઈ જશે એ પ્રમાણે આપણે મિનિમમ દરખાસ્ત જે ભાડું નક્કી થઈને આવે એના કરતાં પણ આ લોકો મિનિમમ લેતા હોય છે. એ સિવાય આપણે રક્ષાબંધન હોય એવા તહેવારો હોય છે ત્યારે બહેનો માટે મફત સુવિધા ઊભી કરવાનું પણ આયોજન કરેલું છે. એટલે આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે આ એક સેવા આજે આઝાદીની પૂર્વ સંધ્યાએ જ્યારે શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સૌ નગરવાસીઓ આનો લાભ લે એવી મારી સૌને હું અપીલ કરું છું. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. નગરપાલિકા દ્વારા ટોકરખાડા સ્કૂલથી રેલીનું આયોજન. અને વલસાડના હાલરમાં આવેલી મુખ્ય શાળામાં અચાનક લાગી આગ. સ્મારક દિવસના ત્રિરંગો અને પોસ્ટરો વહન કરતા શાળાના વિદ્યાર્થીઓ દેશનું વિભાજન દરમિયાન જે ભારતીયોના જીવનનું બલિદાન આપ્યું હતું તેમને આદરપૂર્વક યાદ કર્યા. આ વિભાજન ભારત માટે કોઈ આફતથી ઓછું ન હતું, તેથી 14 ઓગસ્ટ 2021 થી આ દિવસને પાર્ટીશન હોરર રિમેમ્બરન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓને આ દિવસના મહત્વથી વાકેફ કરવા માટે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ટોકરખાડા કેમ્પસ ખાતેથી આ રેલી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના માનનીય પ્રમુખ, ઉપપ્રમુખ, મુખ્ય કાર્યકારી અધિકારી, જિલ્લા પરિષદ દાદરા અને નગર હવેલી, ચીફ ઓફિસર મ્યુનિસિપલ કાઉન્સિલ, વહીવટ અધિકારી મ્યુનિસિપલ કાઉન્સિલ, શિક્ષણ વિભાગના તમામ શિક્ષણ અધિકારી, આચાર્યગણ, શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓના વાલીઓ, ટોકરખાડા કેમ્પસ મ્યુનિસિપલ કર્મચારીઓના 4 માધ્યમો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પાલિકા પ્રમુખે રાષ્ટ્રધ્વજ ફરકાવી રેલીનો પ્રારંભ કર્યો હતો. આ રેલી ટોકરખાડા કેમ્પસ, શહીદ ચોક, કલા કેન્દ્ર, બાલભવન, આદિવાસી ભવનથી ટોકરખાડા કેમ્પસ સુધી યોજવામાં આવી હતી, તેમજ કલા કેન્દ્રમાં આ દિવસનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું. પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 650 છોકરી અથવા 450 છોકરીઓએ ભાગ લીધો હતો. રેલી નિકાલી ગઈ હૈ, કિતને બચ્ચે લોગ જુડે હુએ હૈ ઓર ક્યા સંદેશા દેના ચાહતે હૈ ઇસ રેલી સે? હજાર બચ્ચે હમારે જુડે હૈ ટોકરખાડા સ્કૂલ સે, 9વી ઓર 11વી કે બચ્ચે હૈ. ભારત સરકાર ને 14 અગસ્ત કો રિમેમ્બરન્સ ઓફ પાર્ટીશન ડે ઘોષિત કિયા હૈ. હમારા ઉદ્દેશ્ય યે હૈ કિ બચ્ચો કે માધ્યમ સે સિલવાસા કે લોગો કો ધ્યાન રહે કે જો હમે આઝાદી મિલી થી બહોત મુશ્કિલ સે મિલી થી ઓર ઇસમે બહોત લોગો ને અપની જાન ગવાઈ થી, બહોત દહેશત ભી હુઈ થી. તો જો હમ 15 તારીખ કો અપના મનાતે હૈ ઇન્ડિપેન્ડન્સ ડે, ઇસમે હમ યે ભી યાદ રખે કે
इसके पहले पार्टीशन में बहुत दर्दनाक एक्सपीरियंस था हमारे लोगों का, और ये बच्चों के लिए भी बहुत इम्पोर्टेंट है कि उनको ये याद रहे कि इस दिवस में सिर्फ सेलिब्रेशन नहीं है बल्कि एक काफ़ी दर्द भरी हमारी हिस्ट्री है। तो इसीलिए हमने बच्चों के थ्रू एक रैली निकलवाई है ताकि सिलवासा के लोगों को और बच्चों को ये याद रहे कि 14 अगस्त का महत्व क्या है और हमारे इंडिपेंडेंस में उस पार्टीशन का भी जो कहानी है वो लोगों को याद। समाचारों में फरी समय नानकड़ा विराम नो विराम बाद आप जोई शकशो। અને વલસાડના હાલરમાં આવેલી મુખ્ય શાળામાં અચાનક લાગી આગ। दबाई जता दुकानदारों त्यांथी निकली जता आबाद बचाव थयो हतो। तेमज मराठी मिश्र शाळानो एक हिस्सो दबायो छे। तेमज शाळामां रविवारनी रजा होवाथी जानहानी टळी हती। शाळाना शिक्षके 3 वर्षथी आ वड कापવા માટે લાગતા વળગતા તમામ કચેરીઓમાં અરજી કરી હતી તો પણ આનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં। બનાવની જાણ સ્થાનિક લોકોએ શાળાના આચાર્ય અને ફાયર બ્રિગેડને કરી હતી। અતિ તત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ શાળા પર પહોંચી હતી અને આચાર્યની ઓફિસનો દરવાજો તોડી અંદર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે એ પહેલા શાળાની ઓફિસમાં રાખેલા એલઈડી ટીવી, કમ્પ્યુટર, પ્રિન્ટર સહિત અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને કેટલાક પુસ્તકો પણ બળીને ખાક થઈ ગયા હતા। જો કે ફાયર બ્રિગેડની તત્કાલિક કાર્યવાહીના કારણે આગ પર વહેલા કાબૂ મેળવી લેતા આગે મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલા જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વલસાડની મુલાકાતે। मुख्यमंत्री श्री ना हस्ते वलसाड मा सिटी बस सेवा नो आरंभ। नगरपालिका द्वारा टोकरखाड़ा स्कूल थी रैली नो आयोजन। अने वलसाड ना हालर मा आवेली मुख्य शाळा मा अचानक लागी आग। तो आ हता अत्यार सुधीना समाचारो। जोता रहो सिटी न्यूज। नमस्कार।